રાહત મળી શકે તેમ છે અમદાવાદ શહેરનું તાપમાન અગિયાર ડિગ્રી નોંધાયું છે રાજ્યમાં આગામી દિવસમાં તાપમાન બે થી ત્રણ ડિગ્રી વધશે હવાની ગતિ વધારે હોવાથી ઠંડીની અસર થઈ રહી છે અમદાવાદમાં પંદર થી વીસ કિલોમીટર પવનની ગતિ નોંધાય છે અને છે તો અમદાવાદ અને ગાંધીનગરમાં બે થી રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે કે આવનારા સમયમાં આંશિક રાહત થશે ઠંડીનું જોર એક બાજુ અત્યારે વધી રહ્યું છે પરંતુ આવનારા બે થી ત્રણ દિવસમાં તે જોર ઘટતું પણ દેખાશે અત્યારે જે રીતે નલિયા ઠંડુગાર બન્યું છેલ્લા કેટલાય સમયથી માઇનસમાં પારો ધીમે જતો દેખાઈ રહ્યો છે દલિયા ખાતે પણ સરહદી વિસ્તારોમાં પણ માઇનસમાં પારો ગગડતો દેખાઈ રહ્યો છે દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરીએ તો આઠથી નવ ડિગ્રીનું તાપમાન જો મળી રહ્યું છે પવનની ગતિ અત્યારે જોરદાર જો મળી રહે છે એકસો વીસ પ્રતિ કલાકે જો મળી રહી છે પરંતુ આવનારા સમયમાં તેમાં પણ ફેરફાર જોવા મળશે સવારની અત્યારે વાત કરીએ તો ધુમ્મસ વાળું વાતાવરણ જોવા મળે છે અને તેના જ કારણે વિઝિબિલિટી લો થયેલી જોવા મળે છે કોલ્ડ વેવનો વર્તારો જોવા મળ્યો છે રાજ્યમાં સફેદ ચાદર પ્રસરાયેલી સવારના સમયે દેખાતી હોય છે ત્યારે રાહદારોને ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે રાતના સમયે જ્યારે ઠંડીનો ચમકારો બમણો વધી રહ્યા છે ત્યારે લોકો તાપડાના સહારે છે ગરમ કપડાં પહેરીને જ બહાર જઈ રહ્યા છે અને કામ વગર તો કોઈ ઘરની બહાર નીકળતા પણ નથી ઘરની બહાર કારણ કે જે રીતે અત્યારે જોરદાર પવનો ફૂંકાઈ રહ્યા છે શીતલહેરો પ્રસરી આવે છે

ઘણા ઉલટફેર થઈ શકે છે વાત કરવામાં આવે જે ઠંડીનો ચમકારો છે તે ગુજરાતભરમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે વાત કરવામાં આવે આબુ અને નલિયા નલિયામાં પણ ઠંડીનો પારો છે તે સતત ગગડી રહ્યો છે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે થોડા દિવસ પહેલા જે ઠંડીનો ચમકારો હતો તેવો જ ચમકારો છે તે હાલ ઠંડીનો જોવા મળી રહ્યો છે લોકો ઠંડીથી બચવા માટે ક્યાંક ને ક્યાંક રાતે ચાપણી કરતા જોવા મળી રહ્યા છે એટલે જોવા જઈએ તો પહેલી વાત એ તો કે જે ઠંડીનો ચપકારો જે સતત વધી રહ્યો છે ગુજરાતમાં જે પ્રમાણે જોવા જઈએ નલિયા અને આબુમાં પણ જે પ્રમાણે પારો ગગડી રહ્યો છે તે પ્રમાણે જોતા આગામી સમયમાં હવામાન વિભાગ દ્વારા પણ જાહેર કરવું કર્યું હતું તે પ્રમાણે હાલ પણ જે પારો છે તે ગગડી રહ્યો છે